સુરેન્દ્રનગરના જીંજુવાડા પોલીસ સ્ટેશનના PSI સહિત બે પોલીસ જવાન ઉપર આરોપી સહિત ટોળાઓ દ્વારા ઘાતક હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. ત્યારે આ ઘટનામાં PSIને લોહીલુહાણ હાલતમાં અમદાવાદ શહેરની ઝાયડસ હોસ્પિટલમાં સારવાર અર્થે રિફર કરવામાં આવ્યા હતા. ત્યારે જીંજુવાડા પોલીસ સ્ટેશનના PSI સહિત બે પોલીસ જવાન ઉપર આરોપી સહિત ટોળાનો ઘાતક હુમલાની ઘટનાથી પોલીસ બેડામાં હડકંપ મચી જવા પામ્યો છે. તો બીજી બાજુ જીંજુવાડા ગામ પોલીસ છાવણીમાં ફેરવાઈ જવા પામ્યું હતું. મળી આવતી માહિતી મુજબ પાટણના સમીપ પોલીસ મથકના પ્રોહિબિશનના આરોપી જાલમસિંહ ઝાલાને ખાનગી ડ્રેસમાં પોલીસ પકડવા ગયા હતા અને પાટડી જેના બાદ રોડ પરથી આ વોન્ટેડ આરોપીને એની જ ક્રેટા ગાડીમાં જબ્બે કરી એ જ ક્રેટા ગાડીમાં એને લઈને જીંજુવાડા પોલીસ મથકે આવી રહ્યા હતા. ત્યારે જીંજુવાડા ગામમાં પ્રવેશતા જ લોકોના ટોળાએ PSI KV ડાંગર પર છઈ સહિતના સાધનો વડે ઘાતક હુમલો કરતા PSI સહિત અન્ય બે પોલીસ કોન્સ્ટેબલોને પણ ઈજા પહોંચી હતી, જેને લઈ તેમને પ્રાથમિક સારવાર અર્થે તાકીદે પાટડી સરકારી હોસ્પિટલ લઈ જવાયા હતા. જે બાદ PSI કેવી ડાંગરની હાલત નાજુક જણાતા તેમને વધુ સારવાર અર્થે અમદાવાદ શહેરની ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે પ્રોહિબિશનનો આરોપી જાલમસિંહ ઝાલા અને જયપાલસિંહ ક્રેટા ગાડી લઈને નાસી છૂટવામાં સફળ થયા હતા. PSI કેવી ડાંગરની ગઈકાલે જ જીંજુવાડાથી ધ્રાંગધ્રા DYSP કચેરીમાં Reader 2 તરીકે બદલી કરવામાં આવી હતી. જ્યારે આ ઘટનાને પગલે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા ડોક્ટર ગિરીશ પંડ્યા, DYSP JD પુરોહિત સહિત LCB SOG સહિત પાટડી દસાણા અને ભજાણા PSI સહિતનો પોલીસ કાફલો જીંજુવાડા ગામ ખાતે દોડી જતા જીંજુવાડા ગામ પોલીસ છાવણીમાં ફેરવાઈ જવા પામ્યું હતું. ગઈ તારીખ 3/1/2024 ના રોજ પાટણ જિલ્લાના સમી પોલીસ સ્ટેશનની અંદર પ્રોહિબિશનનો ગુનો દાખલ કરવામાં આવેલો, જેની તપાસ સંખેશ્વર પોલીસ કરી રહી હતી. ગઈ તારીખ 4/1/24 ના રોજ સંખેશ્વર પોલીસ જીંજુવાડા પોલીસ સ્ટેશન ખાતે આવેલી અને તેમાં નાસ્તા કરતા આરોપી જાલમસિંહ રંજીતસિંહ ઝાલા નામની શોધમાં આવેલ, પરંતુ તેઓ નહીં મળી આવતા સંખેશ્વર પોલીસ દ્વારા જીંજુવાડા પોલીસ સ્ટેશને એ આરોપીને મળી આવે તો પોલીસ સ્ટેશન જાણ કરવા લેખિતમાં આપવામાં આવ્યું હતું. જે અનુસંધાને આજ રોજ સવારના સમયે જીંજુવાડા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી KV ડાંગર નામની માહિતી મળેલ કે આ કામનો નાસ્તો કરતો આરોપી જાલમસિંહ, જે જીંજુવાડા પોલીસ સ્ટેશનમાં ઘણા ગુનાઓની અંદર પકડાયેલો છે અને ખૂબ જ માથાભારે શખ્સ છે, તેના વિરુદ્ધમાં રાયોટિંગ થતા ધાર જેવા ગુનાઓ પણ દાખલ થયેલા છે. તે જેના બાદ આગળ કોઈ જગ્યાએ ક્રિકેટ રમી રહે છે, જેથી તાત્કાલિક PSI ડાંગર અને પોલીસ સ્ટાફના માણસો તેને પકડવા સારું ત્યાં પહોંચેલા અને આરોપીને પકડીને લઈને આવતા હતા. દરમિયાન આ સમયગાળા દરમિયાન ક્રિકેટ રમતા એના માણસોમાંથી કોઈએ ગામની અંદર જાણ કરતા ગામમાં પોલીસને રોકી દેવામાં આવેલી અને પોલીસ ઉપર હુમલો કરતા PSI ડાંગર તથા બે પોલીસ કોન્સ્ટેબલ ઘાયલ થયેલા. હાલમાં PSI ડાંગર અમદાવાદ ઝાયડસ હોસ્પિટલની અંદર સારવાર હેઠળ છે અને આરોપીઓને પકડવા માટે પોલીસની ટીમો કાર્યરત છે અને ગામની અંદર પણ પોલીસ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે. કલ્પેશ વાઢેર સાથે CN24 ન્યૂઝ સુરેન્દ્રનગર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.